નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી ઓસન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે ત્યારે મિત્રો આપણું ચેપ્ટર જૈવિક ક્રિયા ચાલી રહ્યું છે એમાં લેક્ચર નંબર ફાઈવ તમારી નજર સમક્ષ લઈને આવ્યો છું અને લેક્ચર ફોરમાં આપણે મુખમાં પાચન અને જઠરમાં પાચન શીખા અને એમાંથી એકમાક્ષના પ્રશ્ન પણ આવી શકે છે અને આજના લેક્ચર પણ ઇમ્પોર્ટન્ટ બાકીના બે જે પાચન બાકી છે નાના આંતરડામાં મોટા આંતરડામાં મળાશે ને મળવા તો આજના લેક્ચરમાં એ ભણીશું આગળના લેક્ચરમાં બે જોયા છે તો આવો લેક્ચર નંબર ફાઈવ આ મનુષ્યનું પાચન તંત્ર એની આકૃતિ જે તમને ખ્યાલ જ છે ચાલો આપણે નંબર નાના આંતરડામાં પાચન જોઈ લઈએ ઓકે ચાલો જોઈએ શાંતિપૂર્વક નાના આંતરડું નાનું આંતરડું સમજો તો અહીં લખું છું નાનું આંતરડું તમે શું લખી બોલો નાના આંતરડામાં નાના આંતરડામાં વન મિનિટ થોડો મોટો જોશે જગ્યા એટલે હું થોડું ઉપરથી લખું છું નાના આંતરડામાં પાચન તો અહીં લખું છું નાના આંતરડામાં મિત્રો પાચન અહીં લખી દઈ શાંતિથી નાનું આંતરડું એટલે ખબર પડે નાનું આંતરડાનો લેક્ચર ચાલે છે

અને બોર્ડની પરીક્ષામાં પણ એ જ લખવાનું આમાં ચોપડીનું બધું આવી જાય તે પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ સૌથી લાંબામાં લાંબુ અંગ છે તે પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે બીજું એ શું કરે સર તો નાનું આંતરડું એ કાર્બોડિટ પ્રોટીન અને

સ્વાદુ રસ મેળવે છે અને યકૃતમાંથી ઇમ્પોર્ટન્ટ સૌથી મોટી શરીરની મોટી ગ્રંથિ હોય ને યકૃત મેં લખાયું હમણાં યકૃતમાંથી માંથી પિતરસ મેળવે છે તો ત્રણ પોઈન્ટ ક્લિયર નાનું આંતરડું સ્વાદુપીણ સ્વાદુ રસ

ત્રણ અને ચાર પોઈન્ટ ક્લિયર થયા કે નાના આંતરડામાં ત્રણ સ્ત્રાવો થાય છે અને હવે સાંભળો તમને યાદ છે જઠરમાં જે ખોરાક હતો એસિડ વાળો થઈ ગયો હતો કેમ કે મન એસિડ આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય ને એસિડ થી પીએચ પીએચ નું પ્રમાણ વધી જાય ને તો આપણે એસિડિટી થાય છે ખબર આપણે ઘણી વાત કહીએ આપણે એસિડિટી શું કામ થયું હોય કારણ કે જે ખોરાક એસિડમાં ભળે છે ત્યારે એસિડનું પ્રમાણ વધી જતું હોય ત્યારે તો એસિડનું પ્રમાણ વધી જાય આપણા શરીરમાં એટલે એસિડિટી થાય છે એટલે આપણે વારંવાર એને શું કરીએ છીએ બેઝિક પદાર્થ ખાઈએ છીએ ઈ નો ખાય ઈ નો ઈ બેઝિક પદાર્થ છે એટલે ખોરાકને આપણે બેઝિક બનાવવો પડે તો અહીંયા ખોરાક બેઝિક બનવાનો છે જે જઠરમાં એસિડિક હતો એમાંથી બેઝિક બનશે કેવી રીતે તો પિત્ત રસનું કામ એ છે કે પેલો પોઈન્ટ લખવાનો પિત્ત પિત્રસ એ એસિડિક ખોરાકને એસિડિક ખોરાકને પિત્ત રસ એ પિત્રસ રસ સ્ટાર પાડો નીચે પોઈન્ટ લખો પિત્ત રસ શું કાર્ય પેલો પોઈન્ટ બસ એવું લખવાનું પિત્રસ એ એસિડિક ખોરાકને મિત્રો પિત્ત આલ્કલીય બનાવે છે

પિતસારો એ ચરબીના મોટા ગોલકોને ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવે છે ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવે છે આ જે ક્રિયા છે એ ક્રિયાને મિત્રો યાદ રાખજો તૈલોદીકરણની ક્રિયા કહેવાય કઈ ક્રિયા કહેવાય

નવો પોઈન્ટ પિત્ત રસમાં પિત્ત સારો આવેલા હોય છે નવો પોઈન્ટ તે ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવે છે આ ક્રિયાને તૈલોદીકરણની ક્રિયા કહે છે જેના દ્વારા ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે હવેનો પ્રશ્ન બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ સ્વાદુપિંડમાંથી નાનો આંતરડું સમજો નાનું આંતરડું સ્વાદુપીણ માંથી આંતરડું રસ મેળવે છે આ રસમાં આ ત્રણેય નું પાચન થાય એ પાચન માટે ઉત્સેચકો આવેલા હોય તો લખવાનું સ્વાદુ રસમાં સમજજો સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે નામ લખવાનું ત્યારબાદ ના પાચન માટે માટે અને ત્રીજું ચરબીના પાચન માટે ઉત્સર્ચકો ઉત્સર્ચક નામ યાદ રાખો બોર્ડમાં પૂછાય છે સ્વાદુપીડ માંથી સ્વાદુરસ સ્ત્રાવ થાય છે સ્વાદુરસ પ્રોટીન ના પાચન માટે સ્વાદુરસ માં પ્રોટીન ના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય કયો ઉત્સેચક હોય ટ્રિપ્સિન કાર્બોહાઇડ્રેટ ના પાચન માટે એમાયલેજ કયો એમાયલેજ અને ચરબી ના પાચન માટે લાયપેઝ ઉત્સેચક હોય છે આ બોર્ડ ની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એક એક માર્ક્સ ના પ્રશ્ન માટે બોર્ડ ની પરીક્ષા માટે બસ સાધુ રસ્તુ કામ પૂરું હવે આવે છે આંતરસ હવે આવે છે આંતરસ તો આંતર ગ્રંથિઓ સમજો આંતર ગ્રંથિઓ એ આંતરસનો સ્ત્રાવ કરે છે તેમાં આવેલા જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો હું બોલું છું પોઈન્ટ પાણી લખી દેવાનું છે તેમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું નું કાર્બોડેટ નું અને ચરબીનું રૂપાંતર કરે કેવા કેમાં એ લાંબ લખું છું આંતરગ્રંથીઓ આંતર સ્ત્રાવ કરે છે નવો પોઈન્ટ તેમાં આવેલા ઉત્સેજકો પ્રોટીનનું એમિનો એસિડમાં પ્રોટીનનું એમિનો એસિડમાં સાથે જ કાર્બો રીતનું ગ્લુકોઝમાં હમણાં એવું આપણે ગ્લુકોઝ સિક્સ સિક્સ એ ટોલો સિક્સ અને ચરબીનું ફેટી એસિડ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં શું કરે છે રૂપાંતર કરે છે તો તમારે આ બધાના નામ યાદ રાખવાના એમિનો એસિડમાં ગ્લુકોઝમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ માટે કરે છે તો મિત્રો આખું નાનું આંતરડું હું ક્લિયર કરું છું હજી આપણે મોટું આંતરડું આવવાનું છે આમાં જ છે તો નાના આંતરડામાં એટલી વસ્તુ તમારે જે મેં શોર્ટકટ ચાવીઓ લખી છે ને એ પોઈન્ટ પાડી પાડીને લખી દેવાની બોલો અને શાંતિથી સાંભળો અને વારા વિડીયો જોતા રહેજો હવે નાના આંતરડામાંથી ખોરાક ક્યાં આવે છે મોટા આંતરડામાં હવે શું થાય તો સાંભળજો હવે નાનું આંતરડું ક્લિયર સ્ટેપ થ્રી માં બીજું બાકી મોટું આંતરડું તો લખું છું મોટું આંતરડું તો તમામ ખોરાક ભેગો અહીંયા થાય એટલે પરીક્ષામાં પૂછાય મળનો પરીક્ષામાં પૂછાય મળનું નિર્માણ કેમાં થાય તો અહીં ખોરાક ભેગો થાય ને એટલે અહીં મળનું નિર્માણ થાય મગજમાં ફિટ કરી દો પરીક્ષામાં પૂછાય પહેલા એક જ પોઈન્ટ લખવાનો આ તમારી ચોપડીમાં નથી આપ્યું ખાલી નામ નિર્દેશનમાં આપ્યું છે પણ લખાણ નથી આપ્યું હું વધારાનું આપું છું આ લખવું તો લખી દેજો મોટો આતડું મળનું નિર્માણ થાય છે મળનું શું થાય છે નિર્માણ થાય છે ચાલો ત્યારબાદ સ્ટેપ ફોર એમાં બે હતા મળાશય હતું અને ત્યારબાદ શું હતું મળ દ્વાર હતું આ કે ના મિત્રો તો મોટા આંતરડામાં મળનું નિર્માણ થાય મળાશય અહીંયા મળનો સંગ્રહ થાય છે પરીક્ષા પૂછાય અહીંયા મળનો સંગ્રહ થાય છે અને મળ દ્વાર છેલ્લું આ છે સ્ટેપ ફોર આ સ્ટેપ થ્રીનું હતું મળ દ્વારા તો મળનો ત્યાગ થાય છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણું પાચન તંત્ર થયું બોલો પેલા શું હતું મુખ અહી જવાબ પૂરો થઈ ગયા તમને સમજાવી દઉં છું એક મુખમાંથી ખોરાક ગયો કંઠનળીમાં આ તમને ક્રમ પણ પૂછાઈ શકે કંઠનળીમાંથી અન્નળીમાં નાના આંતરડામાંથી ખોરાક ગયો મોટા માંથી ખોરાક જાય મળાશય અને મળાશયમાંથી મળદ્વા આ ક્રમ તમારી યાદ રાખી દેવાનો આપણે શીખા મુક કંટળી અન્નળી લેક્ચર ચાર માં જઠર લેક્ ચાર માં सीखा નાનો આતરડો અને મોટો આતરડો આ લેક્ચરમાં શીખા અને મળાશે ને મળદવાર પણ આ લેક્ચરમાં શીખા આ એક એક મક્ષા પ્રશ્નમાં પૂછાઈ શકે મળનું નિર્માણ તો મોટા આતરડામાં થાય મળનો સંગ્રહ તો મળાશયમાં થાય મળનો ત્યાગ તો મળદ્વારમાં થાય મળદ્વાર દ્વારા થાય આવી રીતે આખું આપણું પાચન તંત્ર છે આની પીડીએફ ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પર સર્ચ મારો આપણી એપ્લિકેશન છે એમાં આસાનીથી આવી તમે ચાવીઓ મળી શકશે લખતા જવાનું તો વિદ્યાર્થી મિત્રો ટોટલ પાંચ લેકચરમાં આપણે જૈવિક ક્રિયાઓ શીખવા છઠ્ઠા લેકચરમાં પણ આના પછીના સવાલમાં આપણે આગળ વધવાના છીએ ગ્રાઇડના પ્રશ્ન આની પછીના આવશે અને દરરોજ વિડીયો જોતા રહો તમારા મિત્ર સર્કલ સુધી આ વિડીયોને પહોંચાડો લાઇક કરો વિડીયોને ખાસ નવી નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન બટન દબાવો આપનો ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત